નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ દસનો સંસ્કૃત વિષયનો પહેલો જે પાઠ છે પદ્યપાઠ તેના વિશે આજે શીખીશું તો પહેલો પદ્યપાઠ કયો છે સમવધધ્વમ એટલે સાથે બોલો તો મિત્રો અહીં જે ભારતીય પરંપરા પ્રમાણે કે જે પરંપરા છે જે વિચારધારા છે એ વિચારધારાને કંઈક પણ આગળ આપણે કરવા પહેલાં મંગલાચરણ કરવામાં આવે છે કે શુભ પ્રસંગ હોય અને એ શુભ પ્રસંગ પહેલાં જે કરવાની પરંપરા છે એ મંગલાચરણ છે અને એ મંગલાચરણની પરંપરાને અનુસરીને આપણે ધોરણ દસના અભ્યાસનું મંગલાચરણ કરીશું તો મિત્રો અહીં જે પ્રસ્તુત પાઠ છે સમ એટલે સાથે વધધ્વમ એટલે બોલો કે સાથે બોલો કે અહીંયા ઋષિએ એક પ્રાર્થના કરી છે કે સૌ એકલા એકલા નહીં પણ સાથે સાથે ચાલો બોલો જાઓ વગેરેની ભાવના પ્રસ્તુત પાઠમાં રજૂ કરી છે મિત્રો આ હાલની કોરોનાની પરિસ્થિતિમાં પણ આપણે એકલાથી નહીં પણ સાથે સાથે બધાને વિચારસરણની સાથે મિલાવવાની છે અને સાથે સાથે આપણે એ બધાના મનોને સાથે લઈ જવાનું છે તો અહીંયા સ્તુતિ કરતાં કેટલાક મંત્રો આપવામાં આવેલા છે તો એ મંત્રો શેમાંથી લીધેલા છે તો જે વેદો છે મિત્રો વેદો કેટલા છે તો ચાર છે કયા કયા ઋગવેદ યજુર્વવેદ સામવેદ અને અથર્વવેદ તો આ ચાર નામ આપણે જાણીએ છીએ જાણીએ છીએ કે નહીં અને કહેવાય છે કે વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ આદિ સ્ત્રોત છે એટલે કે સૌ પ્રથમ એ પરાયણના સાધન પણ માનવામાં આવે છે મિત્રો તમને એક સવાલ વારંવાર આપણ પૂછાય છે વેદો કેટલા છે અને કયા કયા તો ચાર છે અને જે કયા કયા તે આપણે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામ આપ્યું છે તો વેદોમાં જે વચનો છે જેમ આપણે પદ્યપાઠ હોય તો શ્લોક તરીકે ઓળખીએ પણ વેદોના જે પદ્યો છે એ પદ્યોને કયું નામે આપી શકાય તો મંત્ર કયું નામ આપી શકાય મંત્ર તમને સવાલ પૂછાય કે વેદના પદ્યોને શું કહેવાય તો વેદના પધ્યને મંત્ર કહેવાય તો આ મંત્રોની અહીંયા આ પ્રકરણમાં અનેક પ્રકારે સ્તુતિઓ આવેલી છે તે સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવેલો છે તો વેદની જે આ વિચારધારા છે તો એ વિચાર દ્વારા જુદા જુદા વિદ્વાનોએ ભક્તોએ કવિઓએ અનેક રીતે સ્તુતિઓ પ્રાર્થનાઓ દ્વારા જુદી લૌકિક છંદોમાં રચી છે વેદ આપણને બે પ્રકારે મળે છે વૈદિક અને લૌકિક તો વૈદિક અને લૌકિક પ્રમાણે જે આપણે ધોરણમાં શીખી ગયા છીએ પહેલું સમરચનમ જે પદ્ય હતું એ જોયું હતું ને વૈદિક એટલે વેદોમાંથી જે પરંપરાગત રીતે જે જ્ઞાન છે તે અને લૌકિક છંદોમાં કે આપણે મનુષ્યને બધાને આવરી લઈને જે શ્લોકો મંત્રો રચાયા છે એ લૌકિક છંદો કહેવાય તો અહીં જે પદ્ય છે એ પદ્યમાં પણ એ જ વિશેષ ખ્યાલ આપવામાં આવેલો છે તો મિત્રો આજે આપણે જે સૌ પ્રાણીઓ મનુષ્ય તો છે જ પણ જે સૃષ્ટિ ઉપર પ્રાણી માત્ર બધા જ જે છે એ પ્રાણીઓનું કલ્યાણ થાય અને એ કલ્યાણ કરવા માટે પ્રાણીઓ જગત માટે જે કામના વ્યક્ત કરવામાં આવી છે તે અહીં પ્રાર્થનાઓ દ્વારા કરવામાં આવી છે કે જે સમગ્ર સૃષ્ટિ ઉપર સજીવો છે જે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરેલું છે એ બધાએ સમજીને સાથે બોલવાનું છે સાથે જવાનું છે અને સાથે બધાના મન એક સરખા બનાવવાના છે ત્યાર પછી જે સૂર્ય દેવતા છે એમને પણ પ્રાર્થના કરવામાં આવી છે કે જે અમારા દુર્ગુણો છે એ દુર્ગુણોને દૂર કરવા માટે કહેવામાં આવેલું છે જ્યારે બીજા જે મંત્રો છે એ મંત્રોમાં જે જીવનનો આદર્શ છે આપણે પરિવારમાં રહીએ તો આપણી સાથે માતા પિતા છે ભાઈ બહેનો છે તો એમાં જે આદર્શ છે એ ઉપદેશની રીતે આપવામાં આવેલો છે અને જે છેલ્લા જે બે મંત્રો છે એમાં દેશની સમૃદ્ધિ કેવી રીતે થવી જોઈએ અને દેશનું કલ્યાણ કલ્યાણક્ષેમા છે એ શુભ કામના સાથે અહીંયા જે મંત્રો આપેલા છે એમાંથી આજે આપણે સૌપ્રથમ બે મંત્રોને જોઈશું તો જોઈએ પહેલો મંત્ર જે છે કયો છે સમ સમવધનો મંત્ર એક સમ સમ સમવધત્વમ સમવો મનાન્સી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ મિત્રો અહીં જે મંત્ર આપવામાં આવેલો છે તે અહીં કેવી રીતે આપવામાં આવેલો છે તો કે જે સમગ્છધ્વમ સમગચ્છધ્વમ એટલે સાથે ચાલો સમવધત્વમ એટલે સાથે બોલો સમવો મનાન્સી સમવો મનાન્સી એટલે તમારા મન જાણતા એટલે એક સમાન થાવો તો પહેલી લીટીમાં જે પ્રાણી માત્ર છે મનુષ્યો પ્રાણીઓ છે એમને સાથે ચાલવાનું બોલવાનું અને બધાના મન એક સરખા થવાની પ્રાર્થના કરવામાં આવી છે બીજી લીટીમાં દેવાભાગમ યથા પૂર્વે એટલે કે દેવોએ પૂર્વે એટલે પહેલાં યથા એટલે જેમ સમ દેવાભાગમ એટલે કે પોતપોતાનો ભાગ કેવી રીતે કે જે યજ્ઞ થયેલો હોય અને એ યજ્ઞમાં જે ભાગ મળતો હોય એ દેવો સરખી રીતે વાંચ વેચે છે તો એના માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે સમ જના ઉપાસતે સમજનાના એટલે કે સમાન મતીવાળા મતિ એટલે બુદ્ધિ કે સમાન બુદ્ધિવાળા મતીવાળા જે લોકો છે તો અહીંયા દેવોને સમાન મતીવાળા બ બતાવ્યા છે તો સમાન મતીવાળા એવા દેવોએ ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો શું કે પૂર્વે યથા પૂર્વે ભાગમ કે દેવોએ જેમ પહેલાં સમાન મતીવાળા યજ્ઞમાંથી મળેલો જે ભાગ હતો તે સમજનાના ઉપાસતે એટલે કે પ્રેમથી પોતપોતાનો ભાગ સ્વીકાર્યો હતો તેમ આપણે પણ શું કરવાનું છે સમ ગચ્છત્વમ સાથે ચાલો સમવધત્વમ સાથે બોલો સમો મનાસે જાનતામ એટલે બધાના મન એક સરખા બની રહો તો મિત્રો અનુવાદ અને શબ્દાર્થો અહીંયા આપેલા જ છે તો પૂર્વે એટલે પહેલા કે અગાઉ યથા એટલે જેમ સમજનાના એટલે સમાનમતીવાળા દેવાદેવોએ ભાગમ કે યજ્ઞમાંથી મળેલો ભાગ ઉપાસતે પ્રેમથી સ્વીકાર્યો હતો સમગજત્વમ સાથે ચાલો સમવધત્વમ સાથે બોલો સમવનાસી એટલે કે તમારા મન સમજાનતામ એટલે એક સમાન બની રહો અનુવાદ જોઈએ અગાઉ જેમ સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો સાથે બોલો તમારા મન એક સમાન બની રહો તો મિત્રો આ પ્રથમ મંત્ર મોસ્ટ આઈએમપી છે તમારે નોટમાં શું કરવાનું મંત્ર એક સંસ્કૃતમાં પણ લખવાનો છે ત્યાર પછી શબ્દાર્થ લખવાના છે અને ત્યાર પછી અનુવાદ લખવાનો છે એ રીતે તમારે નોટમાં લખવાનું હવે બીજો મંત્ર જોઈએ બીજો જે મંત્ર છે એ મંત્ર સ્તુતિ કરતો મંત્ર છે કે જેમ વિશ્વાની દેવ સવિત દૂરિતાની પરાસુવ તન તનઅહમ આ સુવ કે શું કહે છે વિશ્વાની વિશ્વાની એટલે બધા દેવ એટલે કે જે હે અહીંયા દેવ એટલે સવિત કે હે દેવ સવિત એટલે સૂર્ય દેવતા દુરીતાની કે દુરીતાની એટલે જે દુર્ગુણો છે એને દૂર કરો પરાશુવ એટલે દૂર કરો અને યતભદ્રમ એટલે જે કલ્યાણકારી હોય તન એટલે તે નહ એટલે અમને આસુવ એટલે પ્રાપ્ત કરાવો મિત્રો અહીંયા બે શબ્દો આપણને આપેલા છે કયા કયા પરાસુવ અને આસુવ પરાસુવ આસુવ પરાસુવનો અર્થ થાય છે દૂર કરો અને આસુવનો અર્થ થાય છે પ્રાપ્ત કરાવો બંને એકબીજાના વિરોધી શબ્દ છે વિરોધાર્થી શબ્દ માટે પણ ક્યારેક પૂછાય છે મિત્રો સૌ પ્રથમ આપણે એને સમજી લઈએ કે અહીંયા સૂર્ય દેવતા પાસેથી પ્રાર્થના કરવામાં આવી છે કે હે સૂર્ય દેવતા બધા જ અમારા જેટલા પણ દુર્ગુણો દુર્ગુણો એટલે જે દુષ્કૃત્યો છે ખરાબ કૃત્યો છે એને દૂર કરવાના છે અને જે કલ્યાણકારી હોય તે તમારી પાસેથી અમને પ્રાપ્ત કરાવો કયા દેવની સ્તુતિ કરવામાં આવી છે સવિત એટલે સૂર્ય તો અનુવાદ કઈ રીતે થશે કે દેવ સવિત એટલે હે સૂર્યદેવતા વિશ્વની બધા દૂરીતાની પરાશુવ એટલે દુર્ગુણોને દૂર કરો યતભ્રમ એટલે કે જે કલ્યાણકારી હોય તદ નહ એટલે તે અમને આસુવ એટલે પ્રાપ્ત કરાવો ખ્યાલ આવી ગયો મિત્રો તો અહીં સૂર્યદેવતાને પ્રાર્થના કરવામાં આવી છે કે હે સૂર્યદેવ બધા દુર્ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો તો આનું પણ પહેલાં પદ્યની જેમ જ તમારે મંત્ર બે લખવાનો ત્યાર પછી સંસ્કૃતમાં લખવાનું અને એના શબ્દાર્થો લખવાના અને ત્યાર પછી ભાષાંતર લખવાનું છે ખ્યાલ આવી ગયો તો મિત્રો લેસન આજનું તમારું મંત્ર એક અને મંત્ર બે સંસ્કૃત મંત્ર લખવાનો શબ્દાર્થો લખવાના અને ભાષાંતર લખવાનું છે અને મોઢે પણ કરવાનો રહેશે આજનું તમારું લેશન ધન્યવાદ